એનપી એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ આઠની અંદર ચેપ્ટર નંબર 16 સંખ્યા સાથે રમત તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે સમીકરણનું વ્યાપક સ્વરૂપ. પહેલાં આપણે પ્રસ્તાવનાઓનો અભ્યાસ કરીશું, કારણ કે દાખલાની અંદર આપણને કોઈ પ્રકારનો સ્વાધ્યાયની અંદર ખ્યાલ નહીં આવે તો આપણે પહેલાં પ્રસ્તાવના સમજીશું. જો પ્રસ્તાવનામાં આપણને પૂરો ખ્યાલ આવી જશે તો સ્વાધ્યાય આપણને એકદમ ઇઝીલી પડશે. તો પ્રસ્તાવનાની અંદર પહેલાં આપ્યું છે કે સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો વ્યાપક સ્વરૂપ આપણે બનાવીએ તો પહેલાં સમજી લો કે ધારો કે સંખ્યા કોઈ 6531 આપેલી છે. તો 6531માં એકમનો અંક કયો, દશકનો કયો, સોનો કયો નજર, આપણે પહેલાં એ સમજવાનું છે કે આપણે ધોરણ 6ની અને ધોરણ 7ની અંદર ભણી ચૂક્યા કે સંખ્યા સાથે રમત. તો પહેલાં આપણે સમજી લઈએ કે 1 એ એકમનું સ્થાન છે, 3 એ દશકનું સ્થાન છે, 5 એ સોનું સ્થાન છે અને 6 એ હજારનું સ્થાન છે. તો આપણે આ સ્થાન આપણને ખબર પડી ગઈ તો તેનું વ્યાપક સ્વરૂપનો મતલબ શું, એ સ્થાનને કેટલા વડે ગુણવા પડે. તો એકમને 1 વડે, દશકને 10 વડે ગુણવા પડે, 100ને 100 વડે અને 1000ને 1000 વડે ગુણવા પડે. તો આપણને એક એક્ઝામ્પલ સમજાવું કઈ રીતે. તો એક્ઝામ્પલ આપ્યું છે 52. તો 52ની અંદર પહેલાં એકમનું દશક આપણે નક્કી કરીએ, સંખ્યા કેટલા સ્થાનની છે. તો સંખ્યા 2 અંકની છે. કેટલા અંકની છે? 2. તો કેટલા? 52. તો 2 અંકની સંખ્યા થઈ. તો એકમનો અંક કયો? 2. અને દશકનો અંક કયો? 5. તો આપણે એકમ અને દશક, તો દશકમાં 5 છે અને એકમમાં 2 છે. તો દશકને કેટલા વડે આપણે ગુણવાના છે? દશકને 10 વડે. તો 5×10 વત્તા એકમને કેટલા વડે ગુણવાના છે? 1 વડે. તો વત્તા 2 ગુણ્યા 1 કરો તો આપણને 2 જવાબ મળે. એટલે 10×5=50 વત્તા 2 એટલે આપણને 52 મળી ગયો. કોઈ પણ અંકની સંખ્યા હોય, ચલો આપણે 3ની ધારી લઈએ. તો આપણને આપ્યું છે 351. તો 1 એ એકમનું સ્થાન છે, 5 એ દશકનું સ્થાન છે અને 3 એ સોનું સ્થાન છે. તો 3ને સોના સ્થાન એટલે 100 વડે ગુણવા પડશે. 3×100+5 દશકના સ્થાન છે. તો 5×10 અને 1 એ એકમના સ્થાન છે એટલે 1×1. નીચે અંડરલાઈન કરી દીધી એટલે આપણને ભૂલ ના પડે. તો 100×3 એટલે 300+5×10×5 એટલે 50+1×1 એટલે 1. 300+50+1 તમે સરવાળો કરશો, તમને 351 જવાબ મળી રહેશે. હવે તે જ પ્રમાણે આપણે 4 અંકની જોઈએ. કેટલા અંકની? 4 અંકની. આપણે 4 અંકની સંખ્યા જોઈએ તો 4 અંકમાં પણ 4532 આપેલા છે. તો આપણે તે જ પ્રમાણે 2 અંકની જોઈ, 3 અંકની જોઈ અને 4 અંકમાં પણ એવું જ કરવાનું છે કે સ્થાન કયા. તો 2 એ એકમના સ્થાને છે, 3 એ દશકના સ્થાને છે, 5 એ સોના સ્થાને છે અને 4 એ હજારના સ્થાને. તો જે સ્થાને જે કિંમત આપેલી હોય એ કિંમત આપણે એના જોડે ગુણી દેવાની, પછી આપણે સરવાળો કરવાનો. તો 4 હજારના સ્થાને છે તો 4×1000+5 કયા સ્થાને છે? સોના. તો 5×100+3 કયા સ્થાને છે? દશકના. તો 3×10 અને 2 કયા સ્થાને છે? એકમના. તો 2×1. તો 1000×4 એટલે 4000+100×5 એટલે 500, 10×3 એટલે 30+2×2. તમે 4530 અને 2 નો તમે સરવાળો કરશો તો આપણને જવાબ ઓટોમેટિકલી 4532 એટલે 4532 મળી જશે. તે જ પ્રમાણે આપણે આગળ 2 અંકની અંકના મૂળાક્ષરની વાત. અત્યાર સુધી આપણે અંકની વાત કરી તો મૂળાક્ષર, આપણે 2 અંકના મૂળાક્ષરની વાત કરીએ. તો ધારો કે ચલો એબી છે. શું છે? એબી. તો આપણે એબીને ધારી લઈ. એ અને બી, બી કયા સ્થાને? આપણે ડાબી બાજુથી જોવાનું છે. તો બી એ એકમના સ્થાન છે, એ એ દશકના સ્થાન છે. તો દશકને 10 વડે ગુણવાના અને એકમને 1 વડે. તો એને 10 વડે ગુણ્યા અને બીને 1 વડે એટલે 10 એ એટલે 10×2×B. તો આપણને બીની મળી ગઈ. તે જ પ્રમાણે 3 અંક માટે એબીસી માટે. તો સી કયા સ્થાને છે? એકમના. બી કયા સ્થાને છે? દશકના. અને એ કયા સ્થાને છે?
સોના તો એ ને 100 વડે બી ને 10 વડે અને સી ને 1 વડે આપણે ગુણીશું તો 100 એટલે 100 વત્તા 10 ગુણ્યા બી એટલે 10 બી વત્તા સી ગુણ્યા 1 એટલે સી તે જ પ્રમાણે આપણે ચાર અંકની વાત કરીશું એ બી સી ડી તો ડી એ એકમના સ્થાને છે સી એ દશકના સ્થાને છે એ બી એ 100 ના સ્થાને છે અને એ 1000 ના સ્થાને છે તો એ ને આપણે 1000 વડે ગુણીશું બી ને આપણે 100 વડે ગુણીશું સી ને આપણે 10 વડે ગુણીશું અને ડી ને 1 વડે એટલે ડીએમ 9 તો 1000 ગુણ્યા એ એટલે 1000 વત્તા 100 ગુણ્યા બી એટલે 100 બી વત્તા સી ગુણ્યા 10 એટલે 10 સી વત્તા ડી એકારી એટલે ડી આપણને ચાર અંકની મૂળાક્ષરની પણ વાત આપણને મૂળાક્ષરનો પણ જવાબ મળી ગયો હવે આપણે તમારા બુકની અંદર આપ્યું છે કે ક્રમની અદલા બદલી ક્રમની અદલા બદલી ક્રમ આપણો મૂળાક્ષરનો ક્રમ અદલા બદલી કરવાનો છે કઈ રીતે ચલો આપણે મૂળાક્ષર પહેલા આપણે જોઈએ તો એ બી તો એ બીનો આપણને જવાબ મળે તો કયો 10 ગુણ્યા એ વત્તા બી એટલે એ કયા સ્થાને છે બીના સોરી દશકના અને બી કયા સ્થાને છે એકમના એટલે 10 ગુણ્યા એ વત્તા બી બરાબર 10 એ વત્તા બી આપણને આ જવાબ મળ્યો 10 એ વત્તા બી તે જ પ્રમાણે બીને આપણો ક્રમની અદલા બદલી મતલબ એ બી આપ્યો હોય તો આપણે બી એ કરવાનો ખાલી ક્રમ ઉલટાઈ દેવાના છે તો બી એ તો બી કયા સ્થાને છે દશકના એ કયા સ્થાને છે એના તે જ પ્રમાણે કરવાનું ખાલી અંક જ જે આપણને સ્થાન આપ્યો એ સ્થાન વડે જ ગુણવાનું તો બી દશકના તો 10 વડે બી ગુણ્યા વત્તા એ એકમના સ્થાને 1 વડે ગુણો એટલે આપણને જવાબ એ જ મળે એટલે આપણો જવાબ આવશે 10 બી વત્તા એ તો આપણે ક્રમ ઉલટાઈ દઈએ તો પહેલાં એ બીનું હતું તો આપણે એ બીનું મૂક્યું બી એનું છે તો આપણે બી એનું મૂક્યું ખાલી વચ્ચે નિશાની સરવાળાની કરવાની છે તો 10 એ વત્તા આપણો સરવાળો કર્યો 10 એ વત્તા એના પર સજાતીય પદો આપણે જોડે લઈશું 10 એ વત્તા એ વત્તા 10 બી વત્તા બી 10 એ અને વત્તા એટલે 11 એ વત્તા 10 બી વત્તા બી એટલે 11 બી બંનેમાંથી 11 સામાન્ય નીકળે છે એટલે 11 કૌંસમાં એ વત્તા બી આપણા ક્રમની અદલા બદલી મળી ગઈ હવે તમે ખાલી કોઈ સંખ્યા ધારી લો એક આપણે એક્ઝામ્પલ સમજીએ આપણે ગેમ આવતી હતી મિત્રો કે ચલો આપણે કોઈ સંખ્યા ધરી લઈએ કે ચલો 34 34 આપણે ધારી તેનો ક્રમ ઉલટાવી દો કયો થશે 43 બંનેનું શું કરવાનું સરવાળો તો 34 વત્તા 43 તો આપણે સમજ્યો ડાયરેક્ટ આપણને જવાબ મળ્યો 4 3 7 4 3 7 તો આપણને જવાબ મળ્યો 77 તો આપણે 77 કઈ રીતે લાવવાના છે તો આપણે કિંમત મૂકી દઈએ આપણું સૂત્ર છે એ 11 કૌંસમાં એ વત્તા બી તો આપણે 11 કૌંસમાં એ એટલે આપણે 3 લઈશું અને બી એટલે આપણે 4 લઈશું તો 11 કૌંસમાં 7 બરાબર આપણને જવાબ મળી ગયો 77 તો આપણે કોઈ બી બે અંકની કોઈ પણ 11 થી મોડી 99 સુધી કોઈ પણ બે અંકની સંખ્યા પૂછાય તો આપણે તેનો જવાબ નક્કી મળી જશે એકદમ ઇઝીલીથી કોઈ પણ તમે 99 લો 98 લો 95 આપણો કોઈ પણ જવાબ મળી જશે તે જ પ્રમાણે આપણે એબીસીની વાત કરીએ પણ બે અંક માટે સરવાળો કરવાનો બે અંક માટે સરવાળો ત્રણ અંક માટે બાદબાકી કરવાની છે તો ત્રણ અંકનું આપણે જોઈ લઈએ એબીસી તો 4 ગુણ્યા સોરી એ ગુણ્યા 100 એ 100 ના સ્થાને છે વત્તા બી ગુણ્યા 10 બી દશકના સ્થાને છે અને સી ગુણ્યા 1 એટલે એ એકમના સ્થાને છે એટલે 100 એ વત્તા 10 બી વત્તા સી ત્રેજ પ્રમાણેના ક્રમ ઉલટાવી દઈએ સી બી એ તો 100 સી વત્તા 10 બી વત્તા એ તો આપણે એ બી સી અને બરાબર સી બી બે ક્રમ ઉલટાવી દઈએ તો એ બી સીનું આપણે કિંમત 10 એ વત્તા 10 બી વત્તા સી આપણે એ બી સીની કિંમત મૂકી ઓછા સી બી એની કિંમત મૂકી દઈએ 100 સી વત્તા 10 બી વત્તા એ તો આપણે 10 એ એમના એ સોરી 100 એ એમના એ વત્તા 10 બી એમના એ વત્તા સી એમના એ પણ જો કૌંસની બહાર માઇનસ હોય તો કૌંસની અંદર બધી નિશાની બદલાઈ જાય તો 100 સી ઓછા 10 બી વત્તા હતા તો માઇનસ 10 બી વત્તા એ હતા ઓછા એ એટલે 10 બી અને ઓછા 10 બી બંને વિરુદ્ધ નિશાની છે એ આપણે ઉડી ગઈ તો આપણને મળશે શું મળશે 99 એ ઓછા 99 સી તો આપણને 99 સામાન્ય નીકળી દઈએ તો એ ઓછા
सी आपला प्रस्तावना पूरी थाई छे। तो विद्यार्थी मित्रों जो वीडियो पसंद आयो हो तो चैनल ने लाइक करजो, सब्सक्राइब करजो, शेयर करवानो भूलता नहीं। थैंक यू।